નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં. મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 3. મિત્રો, આ વ્યાકરણના ટેસ્ટની અંદર તલાટી અને હાઈકોર્ટ માટે ગુજરાતી વ્યાકરણના ખૂબ જ મહત્ત્વના એવા 20 પ્રશ્નોનું સંકલન કરેલું છે. આમાંથી આપના કેટલા સાચા પડે છે એ મને મિત્રો કોમેન્ટ બોક્સમાં આપ લખીને અવશ્ય જણાવશો. અને વિડીયોને મિત્રો શરૂઆતથી અંત સુધી જોજો, કારણ કે વિડીયોના અંતમાં મેં આપને એક પ્રશ્ન પણ પૂછેલો છે જેનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. તો મિત્રો ચાલો જોઈએ ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 3. નંબર 1, નીચેનામાંથી કોને ઉભયાન્વી તરીકે ઓળખવામાં આવે છે? નિપાત, અનુગો, સંયોજક કે નામયોગી? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ શું થશે? તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે અહીંયા સંયોજક. નંબર 2, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. મિત્રો આ છંદ ઓળખાવો, આ છંદ એ કયા પ્રકારનો છંદ થશે? હરિગીત, અનુષ્ટુપ, મંદાક્રાંતા કે એક પણ નહીં? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે હરિગીત. નંબર 3, નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી? ફરીથી મિત્રો, નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી? આજ્ઞાત, વિદ્યર્થ, હેતવર્થ કે સામાન્ય? મિત્રો આ ચારમાંથી સાચો જવાબ છે એ શું થશે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે કે કયો કૃદંતનો પ્રકાર નથી, તો આવશે વિકલ્પ એ, આજ્ઞાત. નંબર 4, સ સ સ સ કયા છંદનું બંધારણ છે? મિત્રો ચાર ટાઈમ્સ આ કયા છંદનું બંધારણ છે? ઇન્દ્રવ્રજા, તોટક, માલિની કે વંશસ્થ? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ થશે વિકલ્પ બી, તોટક, જેનું બંધારણ ફોર ટાઈમ્સ છે. નંબર 5, ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે? મિત્રો ફરીથી રિપીટ કરું છું, ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ થશે વિકલ્પ એ, 3. નંબર 6, ગુજરાતી ભાષામાં કોના વડે શબ્દનું નિર્માણ થતું નથી? મિત્રો ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ છે એ શું થશે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ બી, વ્યંજનાંત. નંબર 7, કયા પ્રકારના વાક્યમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે? કયા પ્રકારના વાક્યમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ એ, મિશ્ર વાક્યમાં. નંબર 8, નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસનો પ્રકાર નથી? નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસનો પ્રકાર નથી? તો મિત્રો આ ચાર ઓપ્શન્સ છે, સમાનાધિકરણ, ઇતરેતર, સમાહાર કે વૈકલ્પિક. આ ચારમાંથી કયો જવાબ છે એ સાચો જવાબ થશે? સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ એ, સમાનાધિકરણ. નંબર 9, નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી? નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી? ચાર વિકલ્પોમાંથી મિત્રો સાચો જવાબ છે શું થશે? સાચો જવાબ છે અહીંયા વિકલ્પ બી, રીતિવાચક. નંબર 10, ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે? કર્તા, સંપ્રદાન, સંબંધ કે કરણ? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ ડી, કરણ. નંબર 11, કયા છંદમાં આઠમા અક્ષરે યતિ આવે છે? કયા છંદમાં આઠમા અક્ષરે યતિ આવે છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ થશે વિકલ્પ એ, પૃથ્વી. નંબર 12, મ ર ભ ન ય, મ ર ભ ન ય બંધારણ ધરાવતો છંદ મિત્રો કયો છે? શાર્દુલ વિક્રીડિત, સવૈયા, વસંતિલકા કે સ્ત્રંગદ્રા? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ થશે વિકલ્પ ડી, સ્ત્રંગદ્રા, કે જેનું બંધારણ જે છે એ છે મ ર ભ ન ય. નંબર 13, ગુજરાતી શબ્દ ભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી? ગુજરાતી શબ્દ ભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી? મિત્રો અરબી, ફ્રેન્ચ, ફારસી કે પોર્ટુગીઝ? સાચો જવાબ છે વિકલ્પ બી, ફ્રેન્ચ. નંબર 14, કયા સમાસનું પ્રથમ પદ સંખ્યાવાચક હોય છે? કયા સમાસનું પ્રથમ પદ સંખ્યાવાચક હોય છે? દ્વંદ્વ, બહુવ્રીહી, ઉપપદ કે દ્વિગુ? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ છે વિકલ્પ ડી, દ્વિગુ. નંબર 15, નીચેનામાંથી કયો સંધિનો પ્રકાર નથી? નીચેનામાંથી કયો સંધિનો પ્રકાર નથી? સજાતીય, વર્ણજાતીય, વિજાતીય કે વ્યંજન? સાચો જવાબ છે મિત્રો વિકલ્પ બી, વર્ણજાતીય. નંબર 16, દોહરા છંદમાં કેટલા ચરણ હોય છે? દોહરા છંદમાં કેટલા ચરણ હોય છે? 2, 3, 4 કે 6? સાચો જવાબ છે અહીં વિકલ્પ સી, 4. નંબર 17, ગણ રચના એ શાનું લક્ષણ છે?
અલંકાર સમાસ છંદ કે સંધિ? તો મિત્રો સાચો જવાબ થશે ગણ રચના એ વિકલ્પ સી, છંદનું લક્ષણ છે. નંબર 18, ભૂતકાળ એ કયો સમાસ પ્રકાર છે? ભૂતકાળ એ કયો સમાસ પ્રકાર છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ થશે વિકલ્પ એ, કર્મધારય. નંબર 19, કૃપણ શબ્દનો અર્થ જણાવો. કૃપણ શબ્દનો અર્થ જણાવો. તો મિત્રો અહીંયા કૃપણ શબ્દનો અર્થ છે એ શું થશે? સાચો જવાબ છે વિકલ્પ સી, કંજૂસ. નંબર 20, કર્તા વિભક્તિનો પ્રત્યય કયો છે? કર્તા વિભક્તિનો પ્રત્યય કયો છે? તો મિત્રો સાચો જવાબ છે અહીંયા થશે વિકલ્પ સી, એ. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન, આ પ્રશ્નનો જવાબ મિત્રો મને કોમેન્ટ બોક્સમાં લખીને આપ જણાવશો. તો મિત્રો પ્રશ્ન એ છે કે મંદાક્રાંતા છંદનું બંધારણ શું છે? મંદાક્રાંતા છંદનું બંધારણ શું છે?